नमस्कार मित्रों, अपने चैप्टर नंबर 1 धोरण 6 ना ए ग्रामर नी अंदर अपने पूर्ण कर चुक्या छे। गत लेक्चर में एनी एक्सरसाइज ए पण आपणे कम्प्लीट कर दीधी छे। त्यार पछी अत्यारे कम्पोजिशन विभाग में अपन ने कुल 3 टॉपिक आपवामां आवेला छे, जेमानो प्रथम ए डायलॉग राइटिंग ए तमे अत्यारे स्क्रीन पर ए जोई रह्या छो। मित्रों, आपणे सेमेस्टर 1 में पण डायलॉग राइटिंग ए समझेलू छे, सेमेस्टर 2 नी अंदर पण आपणे डायलॉग राइटिंग ए समझवानुं आवतुं होय। आपणे आ सेमेस्टरनी अंदर कुल 10 ए डायलॉग राइटिंग आपवामां आवेला छे, जेमाना अत्यारे प्रथम 4 डायलॉग राइटिंग ए हूँ अत्यारे तमने अहींथी ए समझावी रह्यो छुं। એ સિવાયના જે બાકીના ડાયલોગ રાઇટિંગ છે એ આપણે જાતે સોલ્યુશન કરવાના છે। આપણે આના વિશે હવે બહુ વિસ્તૃતમાં એ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણે સેમેસ્ટર 1ની અંદર તમામ ડાયલોગ રાઇટિંગ જે છે એને એ સમજેલા છે। ટૂંકમાં વાત કરીએ તો ડાયલોગ રાઇટિંગ એટલે કે સંવાદ, આપણને બે વ્યક્તિઓ વચ્ચે એ વાતચીત આપવામાં આવેલી હોય છે, જેમાં જે ખાલી જગ્યા સ્વરૂપે વાક્યો આપવામાં આવેલા હોય છે કે જેના જવાબ આપણને ઉપર કાઉન્સમાં આપવામાં આવેલા હોય છે। આપણે ડાયલોગ વાંચી અને ઉપરના કાઉન્સમાંથી એ જે યોગ્ય શબ્દો છે એ યોગ્ય શબ્દોને આપણે નીચે આપવામાં આવેલી ખાલી જગ્યાઓની અંદર એ લખવાના હોય છે। મિત્રો, અહીંયા સૌથી પહેલા ડાયલોગમાં તમે જોઈ રહ્યા છો કે ડ્રાઈવર અને શોપકીપર વચ્ચે એ વાતચીત જે છે એ થઈ રહી છે। તો એમાં ડ્રાઈવર એ સૌથી પ્રથમ વાક્ય એ બોલી રહ્યા છે, ડ્રાઈવર સેડ હેલો ધનજીભાઈ। ત્યાર પછી આપણને ખાલી જગ્યા આપેલી છે અને ટુ મી ફોર અ ડે, મને એક દિવસ માટે। તો ઉપરના જે વાક્યો છે એમાંથી આપણે જવાબ જોઈએ તો આર યુ રેડી ટુ ગીવ યોર શોપ ટુ મી ફોર વન ડે, બરાબર એ પ્રકારનો જવાબ આવે। તો અહીંયા આપણે જવાબ તમારી સામે લખાયેલો છે, તમે જોઈ રહ્યા છો। શોપકીપર તરીકે રહેલા ધનજીભાઈ એ જવાબ આપે છે, યસ અલીભાઈ વેલકમ। અલીભાઈ એ ડ્રાઈવર છે અને ધનજીભાઈ એ દુકાનદાર છે। તો અલીભાઈ જે છે એ ધનજીભાઈને કહે છે કે શું તમે તમારી દુકાન એક દિવસ માટે મને આપી શકો છો? તો દુકાનદાર ધનજીભાઈ કહે છે કે હા અલીભાઈ, આવો, તમારું સ્વાગત છે। ત્યાર પછી ડ્રાઈવર એ કહે છે, આઈ ઓફ ઓલ થિંગ્સ ઇન યોર શોપ, તો મને તમારી દુકાનમાં રહેલી વસ્તુઓની કિંમત એ નથી ખબર, બધી જ વસ્તુઓની કિંમત શું છે એની મને માહિતી નથી। તો એમાં ખાલી જગ્યામાં જવાબ છે, ડુ નોટ નો ધ પ્રાઇસીસ, ડુ નોટ નો ધ પ્રાઇસીસ। મિત્રો, અહીંયા આપવામાં આવેલો શબ્દ નો, કે એન ઓ ડબલ્યુ, ઘણા બધા એનો ઉચ્ચાર નો, કે શબ્દ જે છે એ અહીંયા સાયલન્ટ છે, શબ્દનો એ અક્ષરનો ઉચ્ચારણ થતો નથી, બરાબર કે એન ઓ ડબલ્યુ, નો એટલે જાણવું। ત્યાર પછી શોપકીપર રહે કહે છે, ડોન્ટ વરી, તમે ચિંતા ન કરો, ધ પ્રાઇસ ઇઝ રિટન ઓન મોસ્ટ ઓફ ધ થિંગ્સ, કે કિંમત મોટાભાગની વસ્તુઓ જે છે એના ઉપર લખાયેલી છે, બરાબર। એન્ડ પછી બ્લેન્ક આપેલી છે અને છેલ્લે છે યુ, તો અને વધારામાં મારો મદદનીશ જે છે, મારો આસિસ્ટન્ટ છે એ તમને હેલ્પ કરશે, એ તમને મદદ કરશે, માય આસિસ્ટન્ટ વિલ હેલ્પ યુ, મારો આસિસ્ટન્ટ જે છે એ તમને મદદ કરશે। ડ્રાઈવર કહે છે કે ગુડ, કેન યુ ડ્રાઈવ અ બસ, ડ્રાઈવર પૂછે છે ધનજીભાઈને કે શું તમે બસ ચલાવી શકો છો? શોપકીપર સેડ નો, દુકાનદાર કહે છે કે ના। પછી ખાલી જગ્યા આપેલી છે, આઈ કેન ડ્રાઈવ ઓનલી અ સ્કૂટર, મને માત્ર સ્કૂટર ચલાવતા આવડે છે, તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે, આઈ કેન નોટ, કે ના હું નથી ચલાવી શકતો, હું માત્ર સ્કૂટર ચલાવી શકું છું। ડ્રાઈવર, ઓહ, ધેન
બ્લેન્ક ટુ માય બસ એન્ડ માય સ્કૂલ ચિલ્ડ્રન. છેલ્લે આપણી પાસે એક જ જવાબ વધ્યો છે, વોટ વિલ હેપન, કે તો મારી બસ અને મારા સ્કૂલના વિદ્યાર્થીઓ એમનું શું થશે, મારા જે સ્કૂલે જતા બાળકો છે એમને કોણ સ્કૂલે લઈ જશે, સ્કૂલેથી લઈ આવશે. તો વોટ વિલ હેપન એ અહીંયા લાસ્ટ જે આપણને ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે જવાબ લખશું. ત્યાર પછી ડાયલોગ નંબર બે, કે જેમાં સંજય અને મોહન વચ્ચે વાતચીત થયેલી છે. સંજય સેડ, હાય મોહન, હાઉ વોઝ યોર હોલિડે યસ્ટરડે? સંજય પૂછે છે મોહનને કે મોહન, ગઈકાલે તારે રજા હતી, કેવું રહ્યું? મોહન સેડ, ઓહ, મોહન જવાબ આપે છે, પછી ખાલી જગ્યા છે તો આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે. ખાલી જગ્યાની અંદર આપણે જવાબ લખશું કે મારો ગઈકાલનો દિવસ એકદમ અદ્ભુત રહ્યો. સંજય, રિયલી? શું ખરેખર? એમ રિયલી એટલે ખરેખર. વોટ ડીડ યુ ડૂ? તે શું કર્યું? મોહન સેડ, વી વિઝિટેડ ધ નેચર પાર્ક. અમે ગઈકાલે નેચર પાર્કની એ મુલાકાત એ લીધી. સંજય, વાવ. સંજયને એકદમ આશ્ચર્ય થાય છે. વાવ શબ્દ છે ઉદ્ગાર દર્શાવવા માટે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ માટે એ શબ્દ જે છે એનો યુઝ થાય છે. વોટ ડીડ યુ સી દેર? ખાલી જગ્યાની અંદર આપણે જવાબ લખશું કે ત્યાં તે શું જોયું? મોહન સેડ, વી સો મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ત્યાં અમે ઘણા બધા પક્ષીઓ જોયા, ઘણા બધા પ્રાણીઓ જોયા. પછી બ્લેન્ક આપેલી છે તો ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ્સ, એમના કુદરતી માહોલમાં. બરાબર, ઘણા બધા પક્ષીઓ અને ઘણા બધા પ્રાણીઓ જે નેચર પાર્કમાં જોયા એ બધા એમના કુદરતી માહોલમાં હતા. સંજય સેડ, ડીડ યુ, પછી બ્લેન્ક આપેલી છે તો અહીંયા જવાબ તરીકે આપણે લખીશું ક્લિક એની ફોટોગ્રાફ. શું તે કંઈ ફોટો પાડ્યા? મોહન સેડ, યસ, આઈ વિલ શો ઓલ ધ ફોટોગ્રાફ્સ ટુ યુ. મોહન કહે છે કે હા, ઘણા બધા ફોટોગ્રાફ્સ એ પાડ્યા છે, હું તને મારા એ ફોટોગ્રાફ્સ એ બતાવીશ. સંજય સેડ, વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ, કે સૌથી વધારે તને કઈ વસ્તુ ગમી, સૌથી વધારેમાં વધારે? તો મોહન, આપણી પાસે અહીંયા છેલ્લો જવાબ વધ્યો છે એ આપણે લખશું એમાં, આઈ એન્જોયડ વોચિંગ ધ એલિફન્ટ્સ. મને હાથીઓને એ જોવાનું એ ખૂબ એ પસંદ પડ્યું. તો અહીંયા મિત્રો આપણા પ્રથમ બે ડાયલોગ જે છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી ડાયલોગ નંબર એ ત્રણ ઉપર આપણે આવીએ તો એમાં મિતાલી અને કુલી વચ્ચે થયેલી વાતચીત છે. મિતાલી સેડ, કુલી, મિતાલી જે છે એ કુલીને બોલાવે છે. હમાલ, કુલી જે આપણે રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન ઉપર સામાન એ એક સ્થળેથી બીજા સ્થળ સુધી લઈ જવાનું જે કામ કરતા હોય છે, બરાબર, તો એ હમાલને બોલાવે છે. એને કહે છે મિતાલી સેડ, કુલી. કુલી સેડ, યસ મેડમ. કુલી જવાબ આપે છે, હા મેડમ બોલો. મિતાલી સેડ, આઈ હેવ થ્રી બેગ્સ ટુ ટેક ટુ પ્લેટફોર્મ નંબર ટુ. કે મારી પાસે ત્રણ એ બેગ્સ એ રહેલી છે કે જેને પ્લેટફોર્મ નંબર બે પર એ લઈ જવાની છે. વિલ યુ, પછી બ્લેન્ક આપેલી છે તો એમાં આપણે જવાબ લખશું કેરી ધ લગેજ, કે શું તું આ સામાન જે છે એ ઉપાડી લઈશ. કુલી, વાય નોટ? કુલી જવાબ આપે છે કે કેમ નહીં. આઈ વિલ ટેક ધેમ વિથ ગ્રેટ કેર, કે હું એને ખૂબ જ કાળજીપૂર્વક એ સ્થળ સુધી એ પહોંચાડી દઈશ. મિતાલી સેડ, હાઉ મચ વિલ યુ ટેક, કે એના માટે તમે કેટલા પૈસા લેશો, હાઉ મચ વિલ યુ ટેક. કુલી સેડ, મેડમ, પછી બ્લેન્ક આપેલી છે તો એમાં 100 રૂપીઝ ઓનલી, માત્ર 100 રૂપિયા, બરાબર. મિતાલી સેડ, 100 રૂપીઝ ઇઝ ટુ મચ, કે ભાઈ 100 રૂપિયા તો ખૂબ ઝાઝા કહેવાય. કુલી સેડ, મેડમ, ટેલ મી હાઉ મચ યુ વોન્ટ ટુ પે. કુલી કહે છે કે તો મેડમ તમે કહો, તમે કેટલા પૈસા એ આપવા માંગો છો. મિતાલી સેડ, 50 રૂપીઝ. મિતાલી કહે છે કે 50 રૂપિયા. કુલી સેડ, મેડમ, આઈ બ્લેન્ક, આઈ કેન ટેક 20 રૂપીઝ લેસ. કુલી જવાબ આપે છે કે મેડમ આઈ કાન્ટ અફોર્ડ ઇટ, હું એ ન લઈ શકું, બરાબર છે, મને એ ન પરવડે. અફોર્ડ એટલે પરવડવું અથવા તો પોસાવું. આઈ કેન ટેક 20 રૂપીઝ લેસ, કે હા તમે ખૂબ કહો છો તો
तो हूँ 20 रुपया जे छे ए ओछा एमां करी शकुं छुं। इट्स द फाइनल प्राइस, अने ए फाइनल प्राइस छे, एमांथी वधारे हूँ बांधछोड़ न करी शकुं। मिताली सेड ओके, टेक दिस लगेज केरफुली। मिताली कहे छे कि कंई वांधो नहीं, सारूँ चालो, हवे आ सामान जे छे एने काळजीपूर्वक ए उपाड़ी लो। कूली सेड डोंट वरी मैडम। कूली कहे छे कि मैडम तमे सहज पण चिंता न करो। आई विल टेक दिस लगेज केरफुली टू प्लेटफॉर्म नंबर टू, के हूँ बे नंबरना प्लेटफॉर्म सुधी आ सामान जे छे एने एकदम काळजीपूर्वक लई जईश। मिताली सेड थैंक यू। मिताली एनो आभार माने छे। त्यार पछी डायलॉग नंबर 4 आपणे જોઈએ તો માતા અને પૂજા વચ્ચે થયેલી વાતચીત આપવામાં આવેલી છે। મધર સેડ પૂજા પ્લીઝ કમ ફોર ડિનર સૂન। માતા જે છે પૂજાને બોલાવે છે રાત્રિના ભોજન માટે, તો પૂજા કહે છે નો મમ્મી। પૂજા ના પાડે છે કે ના મમ્મી, આઈ હેવન્ટ ફિનિશ્ડ માય હોમવર્ક। પૂજા ના એટલા માટે પાડે છે કે એણે પોતાનું હોમવર્ક એ પૂર્ણ કરેલું નથી। મધર સેડ યુ સ્ટીલ હેવન્ટ ફિનિશ્ડ। મમ્મીને આશ્ચર્ય થાય છે માતાને કે શું હજુ સુધી એ તારું કામ પૂર્ણ નથી થયું। વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું, શું તકલીફ છે, શું સમસ્યા છે। પૂજા સેડ આઈ કાન્ટ સોલ્વ ધીઝ મેથ્સ પ્રોબ્લેમ્સ। પૂજા જવાબ આપે છે કે આ જે મેથ્સના કેટલાક દાખલાઓ આપવામાં આવેલા છે એ મારાથી સોલ્વ નથી થતા। મધર સે ઓ આઈ સી, કમ લેટ મી હેલ્પ યુ। એટલે મમ્મી કહે છે કે સારું ચાલ હું તને એમાં હેલ્પ કરીશ, હું તને મદદ કરીશ। પૂજા સે રિયલી। પૂજા કહે છે કે શું ખરેખર તમે મદદ કરશો। મધર સે ઓફકોર્સ। મમ્મી કહે છે કે હા કેમ નહીં, મેથ્સ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ। તો આપણે અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખશું ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ, કે તે કોઈ પણ મેથ્સ જે છે એને જો વ્યવસ્થિત ગણવામાં આવે તો એ સહેજ પણ અઘરું નથી। પૂજા સેડ થેન્ક યુ મમ્મી। પૂજા કહે છે મમ્મી તમારો ખૂબ ખૂબ આભાર। મમ્મી સેડ ઓકે નાવ લેટ સોલ્વ યોર પ્રોબ્લેમ। મમ્મી કહે છે કે સારું ચાલો હવે આપણે તને જે દાખલાઓ ગણવામાં ભૂલ પડે છે એને આપણે સોલ્વ કરીએ। તો મિત્રો અહીંયા આપણે કુલ 10 ડાયલોગ આપવામાં આવેલા છે કે જેમાંથી 4 ડાયલોગ અત્યારે એ મેં તમને સમજાવેલા છે। આ સિવાયના જે બાકીના ડાયલોગ બચે છે એ આપણે જાતે એ સોલ્યુશનમાં એ કમ્પ્લીટ કરવાના છે। તો મને આશા છે કે હવેના ડાયલોગ્સ એ તમે બહુ વ્યવસ્થિત રીતે એ સોલ્વ કરી શકશો।